તો ગાય શું, આપણે ગુજરાતી ન્યૂઝમાં તમારું આ ઝાઘટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે ગરમીમાં લોકોને પૂછશું કે તમને કેવો તોપ લાગે છે 45 ડિગ્રી ગરમીમાં, અને લોકો શું શું કામ કરે છે ખેતીવાડીને, અને બધા કેવા કેવા આગળ લોકો ગામમાં જોવા મળે છે. તો આપણે નીકળીએ અને લોકોને પૂછશું કે તમને કેવી કેવી ગરમી લાગે છે. અને આપણા ઝાઘટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો વિડીયો છેડ સુધી જોજો. ના, ન્યૂઝ એકદમ ખતરનાક છે. કેમેરામેન, તમને તોપ નથી લાગતો? ના, નથી લાગતો ને. તોપ લાગે તો હું પૈસા લેવાનું કામ તો કરવું પડશે નિશાળે. તો ચાલો આપણે મળીએ કે લોકોને પૂછીએ કેવું કેવું તમને થાય છે. ચાલો તો મિત્રો, આપણે રસ્તામાં જતા જતા કાકા મળ્યા છે, ને કાકા આજે વાડાની અને ખેતરની સફાઈ કરી રહ્યા છે. એમને પૂછીએ કે કેવી ગરમી લાગે છે, કેવો તોપ લાગે છે. તો ચાલો આપણી જોડે ને આપણે વિડીયોની મોજ કરીએ અને કેવી કેવી મજા આવે છે. કાકાને સવાલ પૂછીએ બે ચાર. તો કાકા, તમે ખેતર બારો છો, તમને ગરમી નથી લાગતી? ના, એસી કાર લાગે કાર લાગે તેમ. અરે કાકા, તું હજી ફોરવા મારી આવડે છે, તું તાર કેમ લાગે? બોમ્બે થી ઝાકરી ન્યૂઝ, આપણું ન્યૂઝ પીવામાં બટ મોટી આપણી ચેનલ છે ઝાકરી ન્યૂઝ. તો તમને ગરમી ગરમી નથી લાગતી? ના, ગરમી નહીં લાગતી, તાળ લાગે. તાળ લાગે તો કાકા, તમને ગરમી થાય છે? ગરમી જ થાય ને, તંબુરો વાંધે તંબુરો એવું. તો કાકા, તમે એકલા ખેતરની સફાઈ કરો છો, તમારો છોરો બૈરાને ઓવો કરાઈ ગયો. એસી હુએ પંખા ચાલુ કરીને છોપા મેં. તો મિત્રો, આપણે કાકાને પૂછીએ કે તમે ઓવો સુવા માટે લાવ્યા છો? તમે તમારી ઓવોને સુવા માટે લાવ્યા છો? સુવા માટે લાવ્યા, મતલબ ઉગી ગયો છે એમ કોમ નથી કરતી અમે. તો આવું મિત્રો આપણે વારંવાર ગામડામાં થાય છે, ઓવો કોમ નથી કરતી, કાકા કોમ કરી કરી મરી જવાના છે. તો આપણે કાકા એટલું બધું કામ નથી કરવાનું, તો મરી જશો પહેલાં, એટલે આપણે આગળ જઈને મળીએ. ને આ તમારી મતલબ તમારી બોડીને ધ્યાન રાખજો, તો કાળા પડી જશો. પણ તમારી કાકી કઈ ના હજી? કાકી નહીં આવતી, ઈ નહીં આવતી, એ હદી ઉગજી ઘેર હુઈ રે. તો કાકો બહુ પરેશાન છે મિત્રો. તો આવીને આવી પરિસ્થિતિ આપણા ગામમાં થાય છે, એટલે બહુ આખા ગામમાં બધે થાય છે. તો આપણે આગળ જઈને બીજા લોકોને મળીએ કે તમે યુવાનને પૂછીએ. કાકા કાકા કાકા, તમે કામ કરો તમારા રીતે, હું હવે આગળ જઈને પૂછીએ તમારા ગામમાં યુવાને. તો ગાઈસ, આપણે ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે પાછું. ને આપણે આગળ યુવાનોને પૂછીએ કે તમે ગાડી લઈને અત્યારે ફરો છો, તો તમને તોપ બોપ નથી લાગતો? તમારું સેટિંગને મળવા જો છો, તો આપણે યુવાને જઈને પૂછીએ. ચાલો મિત્રો, કેમેરામેન આગળ આવવું પડશે, તોપ લાગશે પણ આવવું પડશે, કેમ કે મિત્રો આજે આપણે યુવાનોને પૂછ્યું કે તમે ગાડી લઈને આવા તોપમાં કઈ ફરો છો, ને આવા તડકામાં તમે કઈ રખડો છો, એમ આવા રખડતા ભડબાવાને પૂછીએ. તો યુવાનો મિત્રો, તમે ઉભા રહો, તો આવી આવી ગરમી કાળ ઝાળ ગરમી તમે કઈ જાઓ છો? સેટિંગ ને મળવા જો. વાહ 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 વાહ, સેટિંગ ને મળવા તમે આવા તોપ જાઓ, તમારા માટે તો તમે તો એવોર્ડ આલવા જો. પણ અમને એવોર્ડ આલવા છે, અમે આ ખાલી એમ થા પેટ્રોલ બગાડે છે આપણું ને અમનું પૈસાનું. તો તમે આવી ગરમીમાં કેમ મળવા જાઓ છો? એમ જવા પડે, ફોન આવે એટલે જવા પડે, ફોન આવે એટલે જવા પડે, જવા પડે. આ રખડવાનું બંધ કરી નાખો, આવી આવી કાળા ઝાળ ગરમી માં તમે કાળા ડૂહ થઈ જશો. કાળા કાળા થાય ચાલે, એ તમને ગમે ને એટલે ઘણો. જયારે તમે ત્યાં પૂછશો તો તમારી ગર્લફ્રેન્ડ કહેશે, એને ખબર નહીં પડે ક્યાં કઈનો કાળો ડૂમ આવી જાય. એટલે તમે આ રખડવાનું બંધ કરજો અને ખોટા પેટ્રોલ ના પૈસા બગાડો નથી. ને તો મિત્રો, આવા આવા લહા મોહા આપણે કઈ પૂછવાની જરૂર નથી. તને પૂછવા નથી કીધું મેં, પણ વાત સંભાળ, આ તો અમારે જવું પડે. હા, અમારું ઝાઘટ ન્યૂઝ માં તમારું સ્વાગત છે, એટલે અમારે પૂછવાની જરૂર છે. અમે ની સાલે જવાબ પૂછવાનો, તો અમને પગાર મળે છે સાહેબ. સાહેબ પૂછું તમે, પણ તમે સાહેબ જવાબ, મારો ટાઈમ ખૂટી કર્યો તો ફોન આવે, મારે ફોન ઉપર ફોન આવે, ફોન ઉપર. તો ગાઈસ, આપણે આવા માણસો ને પૂછવાની જરૂર નથી, આવા આવા લહા રખતા. હેલો, ને ખાલી 5 મિનિટ આવી જો, હમણાં હાજર થઈ જો. આ એક લહાન લહા કેટલા ભેગા થઈ જશે મને આ વાટે. આપણે આવા માણસો પૂછવાની જરૂર નથી. ચાલો આગળ મળીએ, આપણે આગળ વિકાસ વાળા ભેગા થઈ, આગળ કોઈક નવા મિત્ર ને મળે, આવા ચાઇના મિત્ર ફળ નીકળે. આપણે કેમેરામેન ચાલતો આવતો રહે, આવા નવા ભાળવા મળશે કાયમ ના કાયમ. આગળ જઈને બીજા લોકોને આપણે પૂછીએ કે તમે શું કરો છો? આ યુવાનો આપણે બેઠા છે ને, બેઠા બેઠા શું કરે છે તો પૂછો. ચાલો કેમેરામેન આવો પડશે, તોપ લાગે તો આવવું પડશે, કેમ કે પૈસા લેવાના. તો ગાઈસ, આપણે પૂછીએ કે આજના યુવાનો શું કરે છે બેઠા બેઠા, એમના વિચાર વિચારધારણા કેવી છે પૂછીએ. તો યુવાન મિત્રો, તમારું નામ શું છે? તમારે કઈ કામ હતું? મગનભાઈ. મગનભાઈ એવું નથી ને? ના ના ભાઈ, તમારે કઈ કામ છે? આપણે આવા તડકામાં તમે છોયા બેઠા છો, પણ તમારો વિચાર શું છે? મારો વિચાર એવો છે, હા, લેમડા ઉપર છે, લેમડા એટા પડે, હા, એને વેસીનું સ્વિમિંગ પુલમાં નાવા જવાનું. તો મિત્રો, ગરમીમાં ગરમીમાં તમે નાવા જવાના છે? હા. તો મિત્રો,
આ માણસ આપણું થોડો કેમ લાગે છે કે બુદ્ધિ થી થોડીક એને ઓછી ઢસણા ખાની બુદ્ધિ છે, કેમ કે આવો વિચાર કોક મળે ના, એ તમારે અંદર કેમેરા વાત થાય છે. તો આપણે શું કેટલા તમે સ્વિમિંગ પુલ નાવા જાવ? હા, સ્વિમિંગ પુલ માં ખોટા પૈસા બરબાદ કરવાનું રેવા દો. અને આપણે કોતરડમ ટોકે હોય તો હજી નાયાવાનું ટાળા પડી જવાય. બાકી કાંઈ પણ આવું આવેલી ને એમ એટલે મજા નથી આવતી. એવું એટલે દોત નથી કાઢવા, થોડો મગજ થી થોડું એવું લાગે છે એટલે દોત કાઢે છે. આ દુબઈ થી બોલાવેલા છે પ્રોફેશનલ ફોટોગ્રાફર ને કેમેરામેન અમારા છે. આજુબાજુ આપણે કેમેરામેન બોલાવતા નથી. ને અમારી છાકડ ન્યૂઝ માં તમારું સ્વાગત છે. આખો દિવસ કેવું સ્વાગત, એક વાર સ્વાગત હોય એટલે આ તો અમારી કંપની તરફ થી કીધેલું હોય આવી રીતના બોલવાનું એટલે બોલવું પડે સાહેબ. એવું છે તો તમારે આ નાવા જવાનો પ્લાન કેવો છે? નાવા જવાનો સક્સેસ કરશું પણ ખાલી આ પૈસા થાય એટલી વાર એમ. તો તમે હું તમને ઉપાય આપું, લેમડા હેમડા વેણી વેસી નાવા જવાનો પ્લાન કરો, એટલા ભારત આવી જશે. તો આવા નાવા માણસો ગાંડા ને ગાંડા મળતા રહે છે, આપણું નાવા જવાનો પ્લાન કરે છે. તો મિત્રો આપણે તો નાતા નથી અઠવાડિયા થી, આપણે ન્યૂઝ પૂછવા પૂછવા અમે. તો આગળ જઈને કહું કે એવા સાહેબ નો રસ્તામાં બીજા માણસો મળે એમને પૂછીએ, કેમ કે આવા લોકોને મળવાથી આપણો ધન ખરાબ થઈ શકે છે. ચાલો મળીએ, આગળ જઈને મળીએ, કોઈક સાહેબ જેવા લોકોને મળીએ તો આપણું સારું રહે, જિંદગીમાં સારું થાય. તો મિત્રો આપણે રસ્તા પર બીજા લોકો આવે છે ગાડીઓ લઈને કે ચાલતા આવે અને આપણે મળીએ તો કોઈક માણસ આવી રહી છે સાહેબ જેવો લાગે છે તો પૂછી લઈએ. તો મિત્રો આપણને એક સાહેબ જેવો મિત્ર મળ્યા છે તો એમને પૂછીએ, સાહેબ તમે કઈ હપ્તાવાળા સાહેબ લાગો છો? હપ્તાવાળા? તો સાહેબ ને આજે કઈક ઉનાળામાં ગરમી કાળાબુ થઈ ગયા, કેમ કે બાયડી હપ્તો આવ્યો કે નથી આવ્યો? નથી આપતા, હપ્તો પેન કરવાનો અટવાઈ જાય ને. તો મિત્રો આવા માણસો હપ્તાવાળા સાહેબ અટવાઈ ગયેલા છે, કેમ કે બાયડી હપ્તો નથી આવતી, કેમ કે હમણાં મોમેરા મેરે મેં હલવાઈ ગયેલા છે, ઝાડા તે બધા વેચી ખાઈ ગયેલા છે, એમને મેં તો આપ ગણવો પડે છે, એટલે મોમેરા મેરા વ્યવસ્થા નથી થતી. એમને હપ્તો નથી મળતો કે મળી જાય? મળતો, પેટ્રોલ નથી મળતો. પેટ્રોલ નથી મળતો? હપ્તો આજે કેવો, કેટલો રખડ્યા? આજે તો 10 ગામ ભર્યો પણ એક હપ્તો નહીં મળ્યો. તો આજે મિત્રો સાહેબ આપણા 10 ગામ ફર્યા છે તો પણ હપ્તો નથી મળ્યો તો અમે જિંદગી ધન થઈ, કેમ કે સાહેબ તમને કઈ મોટા સાહેબ તમારી લાલ કરશે એટલે તમારું તમે ઉપડો અને હપ્તો ઉઘરાવતા રહીજે આવા નવા, ને બાયડીઓ હપ્તો હાલવાનું ઓછું રાખો. બાયડીઓ તો મને કોક દઈએ પાર પવરી જશે. ચાલો નીકળે સાહેબ, તો આપણે આગળ જઈને કોક મળીએ. તો મિત્રો આ અમારી કોમેડી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને અમારી અક્ષ કોમેડીને આગળ વધે એવો કંઈક પ્રયત્ન કરો જેથી કરીને અમે આગળ વધીએ. તો કંઈક નવી મળીએ નવી વિડીયોમાં, કંઈક નવા અંદાજમાં પાછા. તો બાય.